નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ બબત. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન પાસે આવેલ બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ ગુરુજીના તારાપુર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસા તાલુકાના મેઢાસન પાસે આવેલા બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ ગુરુજીના તારાપુર આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવા હતો. 125 વર્ષની વયે બ્રહ્મલીન થયેલા પરમ પૂજ્ય મોહનરામ ગુરુનું મોડાસા તાલુકાના મેઢાસન નજીક તારાપુર આશ્રમ આવેલું છે, ત્યારે તારાપુર આશ્રમમાં ગુરુ ગાદી પદે હાલમાં બિરાજતા લક્ષ્મણરામના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવા હતો, જેમાં દૂર દૂરથી શિષ્યો ગુરુના દર્શને આવ્યા અને ગુરુ પૂજન કર્યા હતા. ભોજન પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસણ પાસેનું સાલમપુર ગામ, કે જેને વર્ષોથી અમે તારાપુર તરીકે ઓળખીએ છીએ, ત્યાં પૂજ્ય મોહનરામ બાપાનો આશ્રમ આવેલો છે. અહીંયા અધ્યાત્મ અગરના સિતારા સમાન આ મોહન બાપા 125 વર્ષ કરતો વધુ વયે 2016ની દેવ દિવાળીના દિવસે બ્રહ્મલીન થયેલા. ત્યાર પછી તેમના મુખ્ય શિષ્ય શ્રી લક્ષ્મણરામ મહારાજ અત્યારે ગાદીએ બિરાજે છે અને સત્સંગની વાણી વહાવે છે. અહીંયા શ્રદ્ધાળુઓ પોતાની ભવાવટીમાંથી પાર થવા, ભવસાગર તરવા માટે, આત્મા પરમાત્માના મિલન માટે અહીંયા આવે છે અને સત્સંગનો લાવો લે છે. આ સ્થળે દર પૂર્ણિમાએ નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા અને બેસતાવર્ષના દિવસે સવિશેષ. આ ઉપરાંત રામનવમીના દિવસે પૂજ્ય મોહનરામ બાપાની જન્મતિથિ પણ ઉજવવામાં આવે છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.